सूरत 167 पश्चिम विधानसभा में कांग्रेस भाजपना दिग्गज उम्मीदवार सामे आम आदमी पार्टी ना मोक्षेप संघवीए आ सीट आप जीतशे तेवो आशावाद व्यक्त कर्यो छे। विधानसभा नी चूंटणी ने हवे आंगळी अने टेरवे गणी शकाय एटला दिवसो बाकी रह्या छे त्यारे चूंटणी प्रचार पूर जोश में चालू थई गयो छे। आ उपरांत सूरत में आज थी भाजपना 8 दिग्गज प्रसारकों सभा गजरी रहा है त्यारे 167 सूरत पश्चिम विधानसभा आम आदमी पार्टी उम्मीदवार मोक्षेश संघवीए मीडिया समक्ष जणाव्यु हतु के लोग हवे आ मोंघवारी सहित अनेक समस्या थी पीड़ाई रहा है। परिवर्तन आवो निश्चित जणावी रह्यु छे तेवामां आज थी पार्टीए करेला कामो अने लोको माटे हमेशा सतत कार्यशील रहती आम आदमी पार्टी द्वारा पंजाब अने दिल्ली जे रीते शिक्षण प्रत्ये अने आरोग्यमां जे सुविधाओ पूरी पाड़े छे तेने लईने गुजरातमां पण परिवर्तन आवशे तेवो आशावाद व्यक्त कर्यो छे। आ उपरांत आ बंने दिग्गजशाओ वच्चे पोताना विस्तारमां चूंटणी जीतशे तेवो आशावाद व्यक्त कर्यो छे त्यारे जोवुं रह्यु के दरेक नेताओ राजकीय पार्टीओमां जीतवा दावा करता होय छे परंतु आखरे मतदाता छे कोना उपर जे जीतनो कळश जोड़े छे ते तो आवनारो चूंटणीनो परिणाम ज बतावशे। मारुं नाम यश कांतिलाल कुबड़िया पीयूष छे। लोको हुं विधानसभानो कोऑर्डिनेटर छुं अने आम लोकसभा जॉइंट सेक्रेटरी छुं। અત્યારે અમે બધે ડોર ટુ ડોર જઈએ છીએ, જનતા અમને ખૂબ પ્રતિસાદ આપે છે કારણ કે અમારા યુવા નેતા છે જેમની પાસે એક ક્ષમતા છે। આજે તમે જોઈ લો કે બધી જ પાર્ટીઓમાં મોસ્ટલી ઉંમરલાયક નેતાઓ હોય છે જે અને એક તો ઘણા બધા અણપણ નેતા હોય છે, ત્યારે આમ આદમી પાર્ટીની અંદર ભણેલા ગણેલા અને યુવાનો છે, યુવા નેતા છે તો એમની પાસે સમય છે 25 વર્ષ સુધી તો એટેસ્ટથી સેવા કરી શકે લોકોની અને સારી સેવા કરી શકે। એટલે અમારા વિધાનસભાની અંદર લોકો એવું કહે છે કે તમે અમારી પાસે આવ્યા અમને ખૂબ આનંદ થયો અને અમે તમને જ વોટ આપીશું। અમારો મુખ્ય મુદ્દો સ્કૂલ છે, બીજો હોસ્પિટલ છે। આજે તમે જોઈ લો કે ગુજરાતની અંદર દરેક વિધાનસભા ક્ષેત્ર હોય તો એક સારામાં સારી હોસ્પિટલ હોવી જોઈએ। આજે સુરતની અંદર તમારી પાસે એક પણ સરકારની ગવર્મેન્ટ હોસ્પિટલમાં એક સિવિલ અને કોર્પોરેશનને લગતી એક સ્મીમેર હોસ્પિટલ સિવાય તમને જોવા મળે તો, અને એ પણ સિવિલ હોસ્પિટલની અંદર તમે રાત્રે કૂતરા ફરતા હોય છે, નથી કોઈ વ્યવસ્થા હોતી, ડૉક્ટર ક્યાં હોય છે એની કોઈને ખબર નથી હોતી, દર્દીઓને લડતમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। પબ્લિકનો જબરજસ્ત સપોર્ટ છે અને પબ્લિક પરિવર્તન ઈચ્છે છે। સંજયભાઈ પટવા છે, કોંગ્રેસનું અત્યારે કોઈ જગ્યાએ 80 જગ્યાએ કોંગ્રેસ રેસમાં છે જ નહીં, અને પૂર્ણેશભાઈની જે ભાજપની સામે અમારી સીધી ટક્કર છે તો ભાજપ સામે અમે લડાઈ લડશું અને 100% જીતશું। કયા કયા ખાસ મુદ્દાઓ પર આપના વોર્ડમાં ધ્યાન આપશો? જે ગેરકાયદેસર દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, જે આપણા MLA સાહેબ છે કે કોઈ પણ છે એમના 200 મીટર 400 મીટરના અંદરમાં જ ગેરકાયદેસર ભઠ્ઠીઓ ચાલે છે, એના વિરુદ્ધમાં અમારું ચાલશે આંદોલન। પછી રોડ રસ્તાઓ છે અને શિક્ષણના મુદ્દે મોંઘવારી લોકોને પોસાય એમ જ નથી ભાઈ, આજે ઘરનો ખર્ચો ચલાવો દરેક માણસ માટે અઘરું થઈ ગયું છે કારણ કે 15,000-20,000 રૂપિયા માણસની પગાર મળે છે અને સામે ખર્ચો અત્યારે સામાન્ય માણસ માટે જીવવું અઘરું બની ગયું છે। આમ આદમી પાર્ટીએ સુરતમાં મોટા ભાગે તમામ જગ્યાએ ઉમેદવારો નોંધાવે છે, શું લાગે છે કેટલી સીટો આવવાની તમને આશા અપેક્ષા હોય? 7-8 સીટો સુરતમાં આવવાની સંભાવના છે। શું કહેશો, કોરોના સમયે પણ ઘણા કૌભાંડો બહાર આવ્યા હતા, હા કહેશો એના વિશે? કોરોના વિશે જે કૌભાંડો બહાર આવ્યા હતા એ બધા જગ જાહેર છે, આપણે જેટલા પબ્લિક જેટલી હેરાન થઈ છે, સિવિલમાં તાળા લાગ્યા હતા, રેમડેસિવિરના આપણે ઇન્જેક્શનો મળતા ન હતા, એના માટે પબ્લિક જાગૃત છે અને એના માટે પણ હું પણ એના પછી જ જાગૃત થયો છું કે ના ભાઈ આટલું પબ્લિકને આવા ટાઈમમાં હેરાનગતિ થઈ છે અને ધારાસભ્યો ત્યારે બહાર નીકળ્યા નહોતા, અત્યારે વોટ માંગવા માટે બહાર નીકળ્યા છે, તો 100% પબ્લિક જબરજસ્ત પરિવર્તન માટે મહેનત કરી રહી છે। અરવિંદ રાઠોડ, GTV News, સુરત।